પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. જેતપુર શહેરની એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની મોકડ્રીલમાં ફાયર ફાઇટર તેમજ પોલીસ બંને સમયસર પહોંચી ગયા, પરંતુ હોસ્પિટલની લિફ્ટ તેમજ બહાર જવાનો રસ્તો બંને બંધ હોવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આગની બનાવમાં એક સાથે 5 વ્યક્તિઓના કરોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા જિલ્લાઓની દરેક હોસ્પિટલમાં ફાયરની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે જે તે હોસ્પિટલમાં મોકડ્રીલનો હુકમ કરવામાં આવ્યો છે, જેને પગલે આજે એ ગ્રેડની જેતપુરની સરકારી હોસ્પિટલમાં ત્રીજા માળે ફોગ મશીનથી ધુમાડો કરી આગ લગાવવાનો ડ્રામા કરવામાં આવ્યો હતો, જેથી હોસ્પિટલ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગને તેમજ પોલીસને ફોન કરવામાં આવ્યો અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને આગ બુઝાવવાની કામગીરી આરંભી દેતા આ બંને વિભાગમાં તેમની કામગીરીમાં પાસ થઈ ગયા. પરંતુ હોસ્પિટલના ત્રીજા મજલેથી દર્દીઓને લિફ્ટમાં નીચે લઈ જવાના રિહર્સલમાં લિફ્ટ ચાલુ જ ન થઈ શકી અને લિફ્ટ જ્યાં નીચે પહોંચે છે તો બહાર નીકળવાનો દરવાજો કાયમ માટે બંધ રહે છે, તે બંધ જ હતો, જેમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. મોકડ્રીલમાં પણ વાસ્તવિકતાની જેમ આગની ઘટના બને એવી જ રીતે કોઈને અગાઉથી જાણ કરવાની હોતી નથી, પરંતુ હવે તો તમામ વિભાગને આજે મોકડ્રીલ છે તે જાણ હોય એવું લાગી રહ્યું છે, જેથી મોકડ્રીલ કરવામાં આવે છે મોકડ્રીલ પહેલાં જ પ્રિપ્લાન રીતનું જ આ રીતનું એલર્ટ થઈ જતા હોય છે એવું પણ બનતું હોય છે. ત્યારે હાલ જેતપુરની એ ગ્રેડની હોસ્પિટલ ગણાય છે તેમાં બહાર નીકળવા માટેનો જે દરવાજો છે બંધ રહેતા આ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો વાસ્તવિકતામાં આ જ ઘટના ઘટે તો આ હોસ્પિટલની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે એવી પણ શક્યતા સર્જાઈ રહી છે. પેશન્ટ સ્ટ્રેચરમાં લઈને હું જ નીકળ્યો હતો, લિફ્ટમાં ગયો, સ્ટાર્ટ કરી પણ નહોતી, પણ ટેકનિકલ ફોલ્ટના કારણે કદાચ બંધ હોઈ શકે, તો પાછી તરત ચાલુ બી થઈ શકી. ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલે પોસિબિલિટી ખરી કે કદાચ માઇનોર કોઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હોય, બાકી પછી તરત અમે જોયું 10 મિનિટ પછી તો ચાલુ થયેલી હતી. પણ એ જ સમયે જ્યારે પેશન્ટને અમે અંદર લીધું, હું પણ લિફ્ટમાં જ હતો અંદર, સ્ટાર્ટ નહોતો એટલે સ્ટ્રેચર બહાર કાઢીને પછી પેશન્ટને બીજા ફાયર બ્રિગેડના માણસો ખંભે લઈને નીચે આવું થઈ રહ્યું એમને. આજે રવિવાર છે અને જનરલી ત્યાં વહીવટી વિભાગ અમારો ચાલે છે, ઓફિસ એડમિનિસ્ટ્રેશન ચાલે છે, એટલે આજે રજા હોવાથી ગેટને લોક મારેલું હતું એટલે બંધ રાખેલો હતો ગેટ. એટલે સર કાયમી બંધ જ હોય છે એક્ઝિટ ડોર? તો અમારે જોવામાં બહારનો ડોર, હા બહારનો બંધ હોય છે, અંદરની જારી છે ખુલ્લી હોય છે, પણ આઉટસાઇડ એક્ઝિટ છે એ બંધ છે. પણ વહીવટી દૃષ્ટિએ કોઈ ઇમરજન્સીમાં સીધો ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં લેવું હોય તો એ ડોરમાંથી સીધું આપણે બારોબારથી ચલાવી શકીએ છીએ. સરકારી હોસ્પિટલમાં આગ લાગ્યાનો ફોન આવેલ, તમે એ આગ લાગ્યાને ફોન સાંભળીને અમે તાત્કાલિક સ્થળ ઉપર આવેલ, જ્યાં અમે જોયું આગ લાગેલ બીજા માળે આગ લાગેલી હતી, ત્યાં અમે સ્થળ ઉપર જઈને જોયું તો ધુમાડામાં 3 દર્દી પણ સલવાયેલા હતા. એ 3 દર્દીને પણ અમે તાબડતોબ રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધા છે અને બહાર કાઢીને અમે તાત્કાલિક બીજા માળેથી ઉતારીને સીધા બીજી હોસ્પિટલમાં રવાના કરી દીધા છે. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.